સુરત શહેરમાં મકાનના ડિમોલિશનની કામગીરીમાં સર્જાયો ભારે ડ્રામા. લિંબાયત ડુંભાર ટેનમેન્ટ નજીક રસ્તાને નડતર રૂપ જે મકાન હોય છે આ મકાનના ડિમોલિશનની કામગીરીમાં ભારે ડ્રામા સર્જાયો હતો. પૂર્વ કાઉન્સિલર અક્રમ અંસારીના મકાનના ડિમોલિશન માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા. જો કે અક્રમ અંસારીએ પોતાના પરિવાર સાથે અંદરથી તાળો મારી પુરાઈ ગયા હતા, જેથી અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. બાદમાં મકાનને તોડતા અગાઉ અક્રમ અંસારીની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જઈને પાલિકાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી. પાલિકાના કેનાલ કોરિડોર પ્રોજેક્ટ માટે રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન ડુંભાલ ટેનામેન્ટ નજીક આવેલા અક્રમ અંસારીનું ગ્રાઉન્ડના બે માળના મકાનને તોડવા માટે પાલિકા દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. વર્ષ 2015માં નોટિસ આપી હતી, 2020માં હિયરિંગ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. જો કે આજે ડિમોલેશન દરમિયાન અક્રમ અંસારીએ બખેડો કર્યો હતો, જેથી તેની અટકાયત કરવામાં આવી છે. અક્રમ અંસારી કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા, બાદમાં બીજી ટર્મમાં હારી ગયા હતા, જેથી તેમણે એનસીપી જોઈન કર્યું. હાલ અક્રમ અંસારીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ મકાનનું ડિમોલેશન માટે કર્મચારીઓએ કામગીરી હાથ ધરી છે. ખુલ્લો કરવાની પ્રોસેસ હાથ ધરવામાં આવેલી છે, કારણ કે આ રોડ જે છે તે મુખ્ય ખાસ કરીને સુરત બારડોલી રોડ છે, ત્યાંથી જે કેનાલ કોરિડોર આખો બીઆરટીએસનો ટ્રેક છે એની પર વધારે ટ્રાફિકનું ભારણ રહે છે. એમાં આ એક વચ્ચેનો પોર્શન જે છે, જે PT 35નો ભાગ છે, તે જગ્યાએ સામેની સાઈડ તો ખુલ્લી થઈ ગઈ છે પણ આ બાજુની સાઈડ ખુલ્લી કરવાની બાકી હતી. એટલે એ જગ્યાએ સૌ પ્રથમ ડુંભાલ પાણીની ટાંકી, જે સુરત મહાનગરપાલિકાની પોતાની પ્રોપર્ટી છે, એમની જગ્યા ખુલ્લી કરી અને ત્યાં અંદર એનું ડિમાર્કેશન કરીને અંદરના ભાગમાં વોલ બનાવી અને ત્યાર પછી આ જે હમણાં હાલમાં જે ડિમોલિશન થઈ રહ્યું છે હોમનગરમાં તે હાથ ધરવામાં આવેલી છે. હા, એ અગાઉ નોટિસ એમને બહુ વખત પહેલાં આપવામાં આવેલી હતી, ત્યાર પછી બીજી વાર 19માં પણ નોટિસ આપી, હમણાં પણ નોટિસ આપી, અમને બાકાયદા હિયરિંગ કરવા માટે પણ બોલાવેલા હતા, અમે લિખિતમાં જવાબ પણ આપ્યો. એ જવાબ અમારા કાયદાની મર્યાદા પ્રમાણેનો નથી, તેમ કરીને એમને ડિનાય કરીને 1 વીકમાં ખાલી કરવા માટેની પણ નોટિસ આપેલી હતી, જે મુજબ 10મી તારીખે પૂરી થઈ છે અને ત્યારબાદ આ અમે આજે આજ રોજ આ કાર્યવાહી કરી. એનું કારણ એટલું જ છે કે થોડો સંવેદનશીલ વિસ્તાર છે, સ્વાભાવિક રીતે કોઈકના ઘરનું જે આખું ટોટલી એને દૂર કરવું પડે એટલે વિરોધ થવો એ સ્વાભાવિક છે. એ ગણતરીએ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અને એ જગ્યાએ કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને એને માટે પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.